विद्यार्थी बहनों नमस्कार। अगर आपने जैसे सीख गया आज है थोड़ा शीखो। आज नव चैप्टर आप चालू करीशू वर्तुण। तो वर्तुण विषे आप सीखू। तो वर्तुण पहला कोने कहो तो के कोई एक निश्चित बिंदुए थी समतलना कोई एक निश्चित बिंदुए थी अचल अंतरे आवेला तमाम बिंदुओं कण ने वर्तुण कहेवामां आवे छे। आ तमे शीखी गया अने ए जे निश्चित बिंदु छे एने वर्तुणनु केन्द्र कहेवामां आवे छे। आटली वस्तु तमे शीखी गया छो धोरण नवमा नी अंदर। तो आजे थोड़ुं छे ए आगळ वधशो के अगत्यना मुद्दा के अगत्यना मुद्दा होने બિંદુઓના ગણને વર્તુળ કહે છે। આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે। ત્યાર પછી બીજો મુદ્દો છે કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। તો તેને આપણે આર કહીએ છીએ એટલે કે રેડિયસ આર તરીકે ઓળખીએ છીએ। એટલે કે વર્તુળ હોય એનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ આવેલું હોય એ બંનેને જોડતો જે રેખાખંડ બને એને વર્તુળનું ત્રિજ્યા કહે છે। તેને સંકેતમાં આર વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી આવે છે જીવા। તો જીવા કોને કહેવાય કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે। તેને ઇંગ્લિશમાં કોડ કહે છે CHORT કોડ એટલે કે જીવા કહેવાય બરાબર છે। આ પોઈન્ટ છે આપણે આગળ શીખી ગયા છીએ એટલે બહુ ડિટેલમાં એવી આકૃતિ કે દોરેલી નથી। જેમાં જેમાં જરૂર પડી છે એમાં બી આકૃતિઓ દોરેલી છે એટલે એને આપણે શું કહેવાય વર્તુળ પરના કોઈ પણ બિંદુ હોય બરાબર બે બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય વર્તુળની જીવા કહેવાય। જો અહીંયા વર્તુળ થયા બરાબર તો આ બે બિંદુને જોડતી જતે આને જીવા કહેવાય જીવા એ અને આ જે છે એને જીવા સીડી કહેવાય શું કહેવાય આને જીવા સીડી કહેવાય જીવા એ બી અને જીવા સીડી કહેવાય બરાબર છે। હવે આગળ પછી વર્તુળનો વ્યાસ તો વર્તુળનો વ્યાસ કોને કહેવાય કે વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે તેને સંકેતમાં ડી વડે દર્શાવાય છે। ડી એટલે ડાયામીટર બરાબર। હવે ડાયામીટર એટલે ત્રિજ્યા બરાબર શું તો કે બે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં બે અને વ્યાસ બરાબર શું તો કે બે ગુણ્યા ત્રિજ્યા એટલે કે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા। આટલી વસ્તુ તમને ખબર હતી। હવેનો મુદ્દો છે એ જોઈએ કે એક વર્તુળની અથવા એકરૂપ વર્તુળની એકરૂપ જીવા કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે છે એટલે જો આકૃતિ દોરી અહીંયા તો કે આ વર્તુળ જે ઓ કેન્દ્ર છે એ બી અને સી ડી જે જીવા છે જો આ બે જીવા એકરૂપ હોય એ બી બરાબર સી ડી હોય તો ખૂણો એ ઓ બી અને ખૂણો ડી ઓ ડી એ બે કેવા થાય સરખા થાય કેવા થાય સરખા થાય એટલે આપણે અહીં લખેલું છે કે એ બી બરાબર સી ડી હોય તો ખૂણો એ ઓ બી બરાબર ખૂણો ઈ ઓ ડી થાય ખૂણો એ ઓ બી બરાબર ખૂણો ઈ ઓ ડી
ઇવત થઈ જાય હવે એના પ્રતિકૂળ કરીએ કેવું કરીએ પ્રતિ કે જો કેન્દ્ર આગળ આકરેલા ખૂણાઓ એકરૂપ હોય તો તેની જીવા એકરૂપ હોય તો તે જીવાઓ છે એકરૂપ હોય આ પ્રતિક કહેવાય એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD તો AB બરાબર CD થાય આ પ્રતિક કહેવાય ત્યાર પછી સાતમો મુદ્દો છે એ જોઈએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળની કોઈ જીવાને લંબ રેખાઓ જીવાને દુભાગે છે એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જો કેન્દ્ર આગળ કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એ જીવાને લંબ હોય તો એ જીવાના અનુસાર બે સરખા ભાગ કરે એટલે કે દુભાગે એટલે ચાહે તો આકૃતિ દોરી કે ઓ કેન્દ્રિત વર્તુળ છે અને રેખા એ છે એ જીવા એ બી ને લંબ છે જીવા એ બી ને લંબ છે તો એમ બિંદુ માં છે બી એટલે એ એમ બરાબર એમ બી થાય તો આટલા મુદ્દાઓ છે બરાબર જો પછી આપણે આગળ મુદ્દાઓ પાછા જોઈએ અને આઠમો મુદ્દો જોઈએ સાત મુદ્દા જોઈએ હવે આઠમો મુદ્દો જોઈએ આઠમો મુદ્દો શું કે છે જોઈએ કે ત્રણ ભિન્ન અસંરેખ બિંદુમાંથી અનન્ય વર્તુળ પસાર થાય એટલે કે ત્રણ અસંરેખ બિંદુમાંથી એક વર્તુળ બને બને ને બને એક માર્કના સવાલમાં પૂછી શકાય બરોબર કેટલા માર્કમાં એક માર્કમાં કે ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતું અનન્ય વર્તુળ મળે તો આ આઠમો મુદ્દો છે ત્યાર પછી નવમો મુદ્દો છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા એકરૂપ હોય છે ફરીથી કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા એકરૂપ હોય છે એટલે કે જો અહીંયા આપણે ક્યાં કહ્યું કે વર્તુળ જે ઓ કેન્દ્રિત વર્તુળ જે એ બી અને આ સી ડી જે બે શું છે જીવા છે આ ઓ એમ અને ઓ એમ છે શું છે તો કે એનું અંતર છે ઓ એમ બરાબર ઓ એમ હોય તો એ બી બરાબર સી ડી થાય બરાબર સીડી છે તો આ મુદ્દા નંબર 9 છે દસમો મુદ્દો છે આને કરતા પ્રતિ કે જો એકરૂપ જીવાઓ હોય તો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય બરાબર કે જો વર્તુળની જીવાઓ એકરૂપ હોય તો કેન્દ્રથી તે સમાન અંતરે આવેલી હોય છે એટલે કે જો AB બરાબર CD હોય તો OM બરાબર OM થાય આ છે પ્રતિક કેવું છે એ પ્રતિક ત્યાર પછીનો મુદ્દો છે કે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય હંમેશને માટે અર્ધ વર્તુળની અંતર્ગત ખૂણો કાટખૂણો હોય હમે આખા ધ્યાન રાખવાનું ચાર વર્તુળ છે બરાબર કે આયા જો આયા જો આયા જો એ ઓ બી આ છે કેવો થાય કાટખૂણ કેવો થાય આ કાટખૂણ એટલે આ છે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણ ત્યાર પછી નો જે મુદ્દો જે ચતુષ્કોણના ચારોય બિંદુઓ વર્તુળ પરના બિંદુ હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે આકૃતિ એક દોરે એ બી સી અને ડી આ ચતુષ્કોણ છે એના ચારે બિંદુમાંથી વર્તુળ
पसार थाय छे तो आ चतुष्कोण ने चक्रीय चतुष्कोण कहे। त्यार पछी नो मुद्दो छे के चक्रीय चतुष्कोण ना सामसामे ना खूणा नो सरवाळो 180 अंश थाय। सामसामे ना खूणा छे एनो सरवाळो केटलो थाय 180 अंश એટલે કે 1 ખૂણો 1 વત્તા ખૂણો C બરાબર 180 ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 અંશ થાય। આ રીતે આ મુદ્દાઓ છે કે તમે ખૂબ તૈયાર કરો પાકા કરો અને PDF પર મૂકી બરાબર બબે વાર લખવાનું છે અને મોઢે પાકું કરવાનું જો આવડશે તો જ દાખલાઓ તમને આવડશે।